एक गणित जेमा चेप्टर नंबर 2 1 થી 9 सुधीनी संख्या जेमा अगौना विडियो लेक्चर में आपणे अभ्यास करी गया जेमा आपणे 6 થી 9 सुधीनी संख्या नो अभ्यास कर्यो। तो विद्यार्थी मित्रों हवे त्यार पछी आपणे आगळनुं भणीए तो तेमा जोईए तो विद्यार्थी मित्रों तमे तमारा पाठ्यपुस्तक में पण जोई शको छो अने स्क्रीन पर पण जोई शको छो। त्यार पछी छे चित्र साथे अंक जोड़ो। शू छे विद्यार्थी मित्रों? चित्र साथे अंक जोड़ो। चित्र आप्या छे अने अंक आप्या छे, अंकनी साथे चित्र जे होय तेने जोड़वाना छे। तो सौ प्रथम छे एक। तो विद्यार्थी मित्रों चित्र में एक वस्तु शू छे? ऊंट। शू छे? एक ऊंट। तो आपणे एक ने ऊंट साथे जोड़ीशू। तमे पण मारी साथे जोड़ता जजो विद्यार्थी मित्रों। त्यार पछी छे बे। तो विद्यार्थी मित्रों चित्र में बे वस्तु शू छे? तो के आइसक्रीम। तो आपणे बे ने आइसक्रीम साथे जोड़ीशू। त्यार पछी छे त्रण। तो विद्यार्थी मित्रों चित्र में त्रण वस्तु शू छे? दड़ा छे। त्रण दड़ा छे। तो आपणे त्रण ने दड़ा साथे जोड़ीशू जे तमने पाठ्यपुस्तक में जोड़ीने ज आप्युं छे। त्यार पछी छे चार। तो चित्र में चार वस्तु शू छे विद्यार्थी मित्रों? पक्षी छे। शू छे? चार पक्षी। तो आपणे चार अंक ने पक्षी साथे जोड़ीशू। त्यार पछी छे पांच। तो विद्यार्थी मित्रों चित्र में पांच वस्तु शू छे? तो के पांच रींगण छे। तो आपणे पांच अंक ने रींगण साथे जोड़ीशू। त्यार पछी छे छ। तो विद्यार्थी मित्रों चित्र में छ वस्तु शू छे? खूब सरस। शू छे? टब। तो छ अंक ने टब साथे जोड़ीशू। त्यार पछी छे सात। तो विद्यार्थी मित्रों चित्र में सात वस्तु शू छे? पांदड़ा छे। शू छे? सात पांदड़ा। तो आपणे सात अंक ने पांदड़ा साथे जोड़ीशू। त्यार पछी छे आठ। तो विद्यार्थी मित्रों चित्र में आठ वस्तु शू छे? खूब सरस। आठ वस्तु शू छे? लाकड़ी। तो आपणे आठ अंक ने लाकड़ी साथे जोड़ीशू। त्यार पछी छे नौ। तो विद्यार्थी मित्रों चित्र में नौ वस्तु शू छे? खूब सरस। शू छे? वेलण। तो आपणे नौ अंक ने वेलण साथे जोड़ीशू। आम चित्र अने अंक तेने आपणे शू कर्युं विद्यार्थी मित्रों? जोड़िया। त्यार पछी तमे तमारा पाठ्यपुस्तकमां पाछळनुं पેજ फेરવશો એટલે વિદ્યાર્થી મિત્રો ચિત્ર દોરેલા છે જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો અને સ્ક્રીન પર પણ જોઈ શકો છો જેમાં તમને અલગ અલગ ચિત્ર આપેલા છે। ઉપર સૂચના આપેલી છે વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ છે છ પક્ષીમાં રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો પક્ષી તો ઘણા બધા આપ્યા છે પણ આપણને સૂચના શું આપી છે? છ પક્ષીમાં રંગ પૂરો। તો આપણે છ પક્ષીમાં જ રંગ પૂરવાના છે। ત્યાર પછી છે નવ કેરીમાં રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો નવ કેરીમાં જ રંગ પૂરવાના છે। ત્યાર પછી છે એક હાથીમાં રંગ પૂરો। તો એક જ હાથીમાં રંગ પૂરવાનો છે। ત્યાર પછી છે સાત ઈંટમાં રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈંટ તો ઘણી બધી આપી છે પણ સાત ઈંટ ગણીને જ તેમાં રંગ પૂરવાના છે।
આમ આજ આ પાઠ્યપુસ્તકનું પેજ છે તેમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, રંગ પૂરવાના છે જે તમારે ઘરે હોમવર્કમાં કરવાનું છે. ત્યાર પછી તમે તમારા પાઠ્યપુસ્તકમાં સામેના પેજ ઉપર જોશો એટલે સૂચના આપી છે જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો અને સ્ક્રીન પર પણ જોઈ શકો છો. સૂચના શું આપી છે? વસ્તુનું નામ કહી તેની સંખ્યા રાઉન્ડમાં લખો, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો અને સ્ક્રીન પર પણ જોઈ શકો છો. ચિત્રનું નામ કહેવાનું છે અને તેની સંખ્યા પાસે રાઉન્ડ છે તેમાં લખવાની છે. તો સૌ પ્રથમ ચિત્ર આપ્યું છે માછલીનું. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? માછલીનું. તો માછલીની સંખ્યા કેટલી છે આપણે ગણીએ? તો માછલીની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? સાત છે. તો આપણે પાસે રાઉન્ડ છે તેમાં સાત અંકમાં લખીશું. તમે પણ મારી સાથે લખતા જજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું ચિત્ર છે પુસ્તકનું. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? પાઠ્યપુસ્તકનું. તો તેની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરસ, કેટલી છે? બે. તો આપણે તેની પાસે રાઉન્ડ છે પુસ્તક પાસે, ત્યાં રાઉન્ડમાં આપણે અંકમાં બે લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે ટબનું. તો વિદ્યાર્થી મિત્રો ટબની સંખ્યા કેટલી છે? ત્રણ છે. કેટલી છે? ત્રણ. તો આપણે ત્રણ રાઉન્ડમાં લખીશું. શેમાં લખીશું વિદ્યાર્થી મિત્રો? અંકમાં ત્રણ. તો ત્રણ અંકમાં લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે ફુગ્ગાનું. તો વિદ્યાર્થી મિત્રો ફુગ્ગાની સંખ્યા કેટલી છે? સાત છે. કેટલી છે? સાત. તો આપણે ફુગ્ગા પાસે રાઉન્ડ છે તેમાં અંકમાં સાત લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે મીણબત્તીનું. તો વિદ્યાર્થી મિત્રો મીણબત્તીની સંખ્યા કેટલી છે? નવ છે. કેટલી છે? નવ. તો વિદ્યાર્થી મિત્રો મીણબત્તી પાસે નાનું રાઉન્ડ છે તેમાં આપણે નવ અંકમાં લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે ઉંદરનું. તો વિદ્યાર્થી મિત્રો મને કહો તો ઉંદરની સંખ્યા કેટલી છે? ખૂબ જ સરસ, કેટલી છે? ચાર. તો આપણે અંકમાં ચાર લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે ઘંટનું. તો ઘંટની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? પાંચ છે. કેટલી છે? પાંચ. તો આપણે પાંચ અંકમાં લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે પીચ્છીનું. તો વિદ્યાર્થી મિત્રો પીચ્છીની સંખ્યા કેટલી છે? નવ છે. કેટલી છે? નવ. તો આપણે પીચ્છી પાસે નાનું રાઉન્ડ છે તેમાં નવ અંકમાં લખીશું. આમ આપણે વસ્તુનું નામ કીધું અને તેની સંખ્યા આપણે રાઉન્ડમાં લખી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકનું પાછળનું પેજ ફેરવશો એટલે આવશે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો અને સ્ક્રીન પર પણ જોઈ શકો છો. જેમાં સૂચના શું આપી છે વિદ્યાર્થી મિત્રો? વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો જેની જે જૂથની સંખ્યા વધુ હોય તેમાં રંગ પૂરવાના છે. તો સૌ પ્રથમ ચિત્ર આપ્યું છે થર્મોસ અને પ્યાલાનો. તો વિદ્યાર્થી મિત્રો થર્મોસની સંખ્યા કેટલી છે? ચાર છે. કેટલી છે? ચાર. અને પ્યાલાની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ છે. કેટલી છે? ત્રણ. તો વધુ શું થયું? થર્મોસ. તો થર્મોસમાં રંગ પૂરવાનો છે જે તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ત્યાર પછીનું ચિત્ર છે
દડા અને બેટનું. તો વિદ્યાર્થી મિત્રો, દડાની સંખ્યા કેટલી છે? છ છે. કેટલી છે? છ. અને બેટની સંખ્યા કેટલી છે? ચાર. કેટલી છે? ચાર. તો વિદ્યાર્થી મિત્રો, વધુ શું છે? દડા. તો તમારે દડામાં રંગ પૂરવાનો છે. ત્યાર પછીનું ચિત્ર છે ફૂલ અને પતંગિયાનું. તો વિદ્યાર્થી મિત્રો, ફૂલની સંખ્યા કેટલી છે? ખૂબ જ સરસ. કેટલી છે? બે છે. અને પતંગિયાની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ છે. સરસ. કેટલી છે? ત્રણ. તો વધુ શું છે વિદ્યાર્થી મિત્રો? પતંગિયા. શું છે? પતંગિયા. તો આપણે પતંગિયામાં રંગ પૂરવાનો છે. ત્યાર પછીનું ચિત્ર છે ખિલ્લી અને હથોડીનું. તો વિદ્યાર્થી મિત્રો, ખિલ્લીની સંખ્યા કેટલી છે? ત્રણ છે. કેટલી છે? ત્રણ. અને હથોડીની સંખ્યા કેટલી છે? ચાર છે. કેટલી છે? ચાર. તો વધુ શું થયું વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરસ. શું થયું? હથોડી. તો આપણે હથોડીમાં રંગ પૂરવાનો છે. ત્યાર પછીનું ચિત્ર છે સફરજન અને કેરીનું. તો વિદ્યાર્થી મિત્રો, સફરજનની સંખ્યા કેટલી છે? ખૂબ જ સરસ. કેટલી છે? આઠ. અને કેરીની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? સાત છે. કેટલી છે? સાત. તો વધુ શું છે વિદ્યાર્થી મિત્રો? સફરજન. તો આપણે સફરજનમાં રંગ પૂરવાનો છે. આમ આ ચિત્ર જેટલા છે તે બધામાં તમારે ઘરે હોમવર્કમાં રંગ પૂરવાના છે. આમ આજના દિવસ માટે બસ આટલું જ. ફરી મળીશું ત્યારે બાકી રહેલો